સોમવારે પાલિકામાં મળેલી સામાન્ય સભામાં મહેકમ પાલ ઉમરા બ્રિજ સરથાણા નેચર પાર્ક પ્રી મોન્સૂન સહિતના મુદ્દે વિપક્ષી સભ્યોએ શાસકોને ભીસમાં લીધા હતા. બે વર્ષથી લટકેલા પાલ ઉમરા બ્રિજ શાસકોના જ આંતરિક વિખવાદના કારણે અટવાયા હોવાની કોંગી નગરસેવક શૈલેષ રાયકાએ આરોપ મૂક્યો હતો, જેના જવાબમાં સ્થાયી સમિતિ અને ચેરમેને આંતરિક વિખવાદ સાબિત થાય તો રાજીનામું આપવાની તૈયારી બતાવતા સદનમાં સન્નાટો છવાઈ ગયો હતો. સુરત મહાનગરપાલિકાની સોમવારે રોજ સામાન્ય સભા મળી હતી. ખાસ કરીને બોર્ડમાં મહેકમના કામમાં ભાજપની મળેલી સંકલન બેઠકમાં સુધારો મૂકવાનું નક્કી થયું હતું, જે બોર્ડમાં પદાધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે મૂકવામાં ન આવતા શાસક પક્ષ સભ્યોમાં ગણગણાટ જોવા મળ્યો હતો. સરથાણા ઝૂમાં પ્રાણીને અપાતા ખોરાકની ચોરી થઈ રહી હોવાની સંગીન આરોપ દિનેશ કાછડિયાએ મુકાતા માહોલ ગરમાયો હતો. મેયરે તેમને પુરાવા વગર ગમે તેમ વાતો નહીં કરવાનું જણાવી બેસાડી દીધા હતા. બોર્ડમાં ઝૂ બહાર લક્ઝરી બસના પાર્કિંગ હટાવવા પણ ઉગ્ર રજૂઆત થઈ હતી. કતરગામમાં બે વર્ષથી ધૂળ ખાતા હેલ્થ ક્લબને શરૂ કરવામાં માંગણી કરાઈ. નાના વરસા ઝોનના મહેકમ માટે સેન્ટ્રલ ઝોનમાંથી 700 કર્મચારીઓને હટાવવાની તૈયારી છે, જેને લઈ બોર્ડમાં શાસકોમાં ગણગણાટ હતો. મેયરે જણાવ્યું હતું કે તે દરેક વિભાગની જરૂરિયાત મુજબ મહેકમ હોય છે. ભાજપના શંકર ચેવલીએ વિરોધ કરતા કહ્યું હતું કે જેણે આ મહેકમ તૈયાર કર્યો છે તે સેન્ટ્રલ ઝોનની જમીનની હકીકતથી વાકેફ નથી. આ મુદ્દે વિચાર થવો જોઈએ, જેને સ્થાયી ચેરમેને પણ સમર્થન આપ્યું હતું. ભાજપના શંકર ચેવલી બોર્ડમાં કોંગ્રેસની નગર સેવિકા જ્યોતિ સોજિત્રા ચર્ચામાં ભાગ લેવા ઊભા થતા તેમણે વારંવાર ટિપ્પણી કરી હતી કે જેને લઈ જ્યોતિબેન ભડકતા શંકર ચેવલીને કહ્યું કે તમારે સદનમાં બેસવાનો અધિકાર નથી, ઘરે જઈને છોકરા રમાડો, તમને રિટાયર્ડ કરવાની જરૂર છે. મામલો જેમ તેમ થાળે પડ્યો બાદ બીજી વાર ફરી શંકર ચેવલીએ ફરી કોમેન્ટ કરતા મામલો ગરમાયો અને આખરે તેમણે સદન છોડીને જવાની ફરજ પડી. મોટા વરાછા રિવર વ્યૂ હાઇટ્સ પાસે તાપીની અંદર પુરાણ કરી બિલ્ડરોને ફાયદો કરાવવા રોડ બનાવાયા હોવાનો આરોપ જ્યોતિ સુચિત્રાએ કર્યો હતો. વિપક્ષી નેતા પપન તોગડિયાએ કહ્યું કે તાપીના કિનારાથી 35 મીટર દૂર રેસિડેન્ટ કોમર્શિયલ બનતા હોય છે, પરંતુ રોડના કારણે તાપીનો વહેણ અટકી ગયો છે. ભારે વરસાદ પડે તો મોટી હોનારત સર્જાશે.